विद्यार्थी मित्रों सामाजिक विज्ञान धोरण 9 सरकारी हाईस्कूल चौगट में अपने प्रथम प्रकरण जे छे एना विषय अपने अभ्यास करता था। जोईए एना विषय आगळ आजे प्रथम प्रकरण में जे छे ए आपणे भारत में ब्रिटिश सत्ता नो उदय ए प्रकरण विषय अपने अभ्यास करता था। खास करीने एमां आपणे वात करीए के भारत में जे भारत छे ए प्रथम सोने की चिड़िया छे कहेवातो हतो। ब्रिटिशरो जे छे ए भारत देश में कई रीते प्रवेश्या के ए लोको भारत देश नी आर्थिक धार्मिक सांस्कृतिक आध्यात्मिक तमाम बाबतो जे छे एनाथी आकर्षाय एटले के भारत सोने की चिड़िया कहेवातो अने एना आधारे आ लोको एनाथी आकर्षायने विदेशीओ जे छे युरोपियनो जे छे ए भारत में जे छे एमने पग पसारो कर्यो अने त्यार पछी भारत देश में जे छे के जुदा जुदा जग्याए एमने वेपारी मथको स्थाप्या। वेपारी मथको स्थापवानी साथे साथे एमने एमनो घणा विस्तार एवा हता जे आपणा भारतना विस्तार हता के एमने 100 वर्षना समयगाळा दरमियान पोताना नियंत्रणमां करी चूक्या हता। पण आवी रीते धीमे 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 भारतमांथी जे काही सारी वस्तु हती समृद्धि भर्यो देश हतो એ પોતાના દેશમાં જે છે એ લઈ જવા લાગ્યા હતા। તો એના વિશે જે છે કે આપણે ગઈકાલે આપણે અભ્યાસ જે છે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે યુરોપિયનો જે છે એ ભારતમાં કઈ રીતે આવ્યા, પહેલાં તો જળ માર્ગે, ત્યાર પછી જમીન માર્ગે જે છે એ એકબીજાનો વેપાર જે છે એ થતો હતો, ત્યાર પછી એમનો જે કોન્સ્ટન્ટિનોપલ નામનું સ્થળ જે કેન્દ્ર હતું એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું એટલે કે એમનો એ રસ્તો જે છે એ બંધ થઈ ગયો। ત્યાર પછી એમને ભારત આવવા માટે નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ તો એમાં પણ જે છે એ જળમાર્ગ જે છે એ પણ શોધવામાં આવ્યો। ત્યાર પછી સૌ પ્રથમ જે છે એ પશ્ચિમ કિનારે જે છે એ કાલિકટ નામના બંદરે એ આવી પહોંચ્યા અને ત્યાં આવીને પોતે ધીમે ધીમે જે છે એના વેપાર જે છે એ ચાલુ કર્યા અને એવી રીતે જે છે એ યુરોપિયન પ્રજાનું જે છે એ ભારતમાં આગમન થયું અને એવી રીતે જુદી જુદી જગ્યાએ પોતાના વેપારી મથકો સ્થાપવા લાગ્યા। તો આવી રીતે જે છે કે એ આપણા આ બ્રિટિશરો જે છે એ ભારત દેશમાં જે છે એ આવ્યા હતા। તો આપણે ત્યાર પછી જે એ આપણે પૂરું કર્યું ત્યાર પછી આપણે જોઈએ પ્લાસીનું યુદ્ધ। બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું એટલે કે બંગાળ જે છે આપણું ત્યાંના જે રાજા જે છે એનું નામ હતું સિરાજ ઉદ્દૌલા। તો કે બંગાળમાં સિરોજ ઉદ્દૌલાનું શાસન હતું, તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા એટલે કે બંગાળમાં સિરાજ ઉદ્દૌલા નામનો જે રાજા હતો એ શાસન રાજ્ય ચલાવતો હતો તો ત્યાં એના એ રાજા જે છે એનો સ્વભાવ જે છે એ ઉતાવળ સ્વભાવ હતો, એના કારણે શું થતું હતું એના જ રાજ્યમાં વિરોધીઓ છે એ આપણને જોવા મળતા હતા। એટલે કે બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું, તેના ઉતાવળિયા સ્વભાવને કારણે એના રાજ્યમાં એના જે છે એ ઘણા બધા વિરોધીઓ જોવા મળતા હતા। આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી પોતીને પ્રત્યે કિલ્લા બંધી કર્યું એટલે કે જે નવાબ છે એ નવાબની પરવાનગી લીધા વિના જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એમણે નવાબની પરવાનગી લીધા વિના જે છે એ કોલકાતામાં રક્ષણ કરવાના બહાને જે છે એમણે વેપારી કોઠીને ફરતે પોતાની કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી એટલે કે જે બ્રિટિશરો જે હતા એમણે જે વેપારી કોઠીઓ એના રક્ષણને બદલે કિલ્લેબંધી કરી તો એ નવાબ જે છે સિરાજ ઉદ્દૌલા જે છે એમણે આ તમામ કિલ્લેબંધીઓ જે હતી એ તોડી પાડી હતી। આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળમાં આવ્યું એટલે કે જે સિરાજ ઉદ્દૌલાએ જે કિલ્લેબંધી તોડી પાડી એ સમાચાર છે એ મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા માટે જે છે રોબર્ટ ક્લાઇવ છે એમના નેતૃત્વ હેઠળ એમની આગેવાની હેઠળ એક નાનકડું એવું કંપનીનું સૈન્ય જે છે એ એમને સહાય રૂપે જે છે એ બંગાળમાં આવી પહોંચ્યું હતું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા તો રોબર્ટ ક્લાઇવે દગાખોરીને આશરો લીધો એટલે કે એમનું સૈન્ય જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય જે છે એ શક્તિશાળી હોવા છતાં પણ સિરાજ ઉદ્દૌલાને જે છે એ પરાજય આપી શકે એમ હતું નહીં એટલે એમને એક આઈડિયા કર્યો, એમને વિચાર કર્યો કે એના જે સિરાજ બંગાળમાં જે છે જે બંગાળના નવાબ છે એ રાજ્યમાં કોઈ એમના દગાખોરી એવો વ્યક્તિ હોય તો એમને પોતાના વશમાં કરવા માટેને એમણે પ્રયત્ન ચાલુ કર્યા એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય કરવા
કે પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબના પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, એટલે કે એ નવાબને હરાવવા માટે એક આખું ષડયંત્ર છે, કાવતરું જેને ગણી શકાય, કે એવું કાવતરું જે છે એમણે ઘડી કાઢ્યું, જેના સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. અને કંપનીએ નવાબ કલડત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે આ મેદાનમાં જે છે એ યુદ્ધ છે એ જાહેર કર્યું, એટલે કે સિરાજ ઉદ્દોલાના જે સેનાપતિ હતા જેનું નામ હતું મીર જાફર, તો એમને પોતાના વશમાં જે છે એ બ્રિટિશરોએ કરી લીધા હતા. એટલે કે સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કલડગત કરે છે એવા બહાનાની છે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં આ યુદ્ધ જાહેર કર્યું. તો પ્રશ્ન પૂછાય એક વાક્યમાં કે પ્લાસીનું યુદ્ધ જે છે એ ક્યારે થયું હતું, તો કે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 રોજ થયું હતું. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, એટલે કે જે એમનું આયોજન હતું, જે યોજના રચેલી હતી, તો એવી રીતે મીર જાફર છે એ સેનાપતિ જે છે એ યુદ્ધમાં નિષ્ફળ ગયા. અને સિરાજ ઉદ્દોલા જે છે એ મીર જાફર જે છે એને દગાખોરીને કારણે સિરાજ ઉદ્દોલા છે એ હારી ચૂક્યા. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું, એટલે કે રોબર્ટ ક્લાઇવે જે કાવતરું ઘડ્યું હતું, જે દગાખોરી માણસ જે છે મીર જાફર જે છે એને પોતાના વશમાં કર્યો હતો, એના કારણે જે છે એ સિરાજ ઉદ્દોલા જે છે બંગાળનો નવાબ જે હતો એ પોતે માત્ર અડધા દિવસમાં જ આમની સાથે યુદ્ધમાં છે એ હારી ગયા હતા. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી, એટલે કે આ યુદ્ધ જે છે અડધા દિવસમાં પૂરું થઈ ગયું, તો બંગાળનો જે ખાસ કરીને જે વિસ્તારનું હતું તે એ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર જે છે એ મળી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. એટલે કે જે સેનાપતિ હતો મીર જાફર એમણે જે દગાખોરી કરીને જે રોબર્ટ ક્લાઇવને સહકાર આપ્યો હતો એના કારણે એના બદલારૂપી જે છે કે એને બંગાળના નવાબ તરીકે મીર જાફરને બનાવવામાં આવ્યો. આમ પ્લાસીનું યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નાખ્યો, એટલે કે પ્લાસીનું યુદ્ધ થયું એ દ્વારા જે છે 1757માં જે છે કે ભારતમાં આ કંપનીનો પાયો નાખવામાં આવ્યો એવું જાણી શકાય. ત્યાર પછી આપણે જોઈએ કે બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું, એટલે કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો પછી એને પોતાના વશમાં કરી લીધો હતો, એટલે કે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસે ઘણા બધા કાવતરાઓ કરીને જુદા જુદા બહાના મેળવીને એમની પાસેથી પુષ્કળ જે ધન જે છે એ પોતાની પાસે મેળવ્યું અને વધારે અધિકાર મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો, એટલે કે ત્યાર પછી વધારે લાલચમાં આવ્યા એના કારણે મીર જાફર જે હતો એને ત્યાંથી હટાવીને એની જગ્યાએ મીર કાસિમને બંગાળનો નવાબ છે એ બનાવવામાં આવ્યો હતો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો હતો, એટલે કે એ મીર જાફર જે છે એ મીર કાસિમ કરતાં મીર જાફર હતો એ વધારે એમને મહત્વરૂપી હતો, એટલે કે કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉતલાવી ફરીથી મીર જાફરને નવાબ બનાવ્યો, એટલે કે એકવાર મીર જાફરને સેનાપતિ પદ ઉપરથી એને નવાબ બનાવ્યો, ત્યાર પછી મીર જાફરને કાઢીને એની જગ્યાએ મીર કાસિમને બેસાડ્યો, ત્યાર પછી મીર કાસિમનું કાર્ય જોઈને કંપનીએ ફરી પાછો એને ત્યાંથી ઉતલાવી અને મીર જાફરને ફરી પાછો ત્યાં બેસાડ્યો. મીર કાસિમના અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. આમ બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764. તો આવી રીતે ત્રણેય ભેગા થઈને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી, એટલે કે કંપની સત્તા જે છે એ વધારે પ્રમાણમાં એમને જે છે એ વિસ્તાર પોતાને હાસિલ થયો હતો. ધીમે ધીમે આવી રીતે આપણે જોઈએ કે કંપની શાસનનો પણ દિવસે ને દિવસે વિકાસ થવા લાગ્યો હતો.
अंग्रेज सरकारे नियामक धारो पसार कर्यो ईस्वी सन 1773 में, जे कायदा प्रमाणे बंगालना गवर्नर जनरल बनावी कंपनीना व्यापारी अने राजकीय हितों तथा प्रवृत्तिओने तेना सीधा अंकुश नीचे मूक्या अने तेना नीचे मुंबई मद्रासना गवर्नर अने तेने काउंसिलने मूकवामां आव्यो। आ रीते वॉर्न हेस्टिंग भारतनो प्रथम गवर्नर जनरल बन्यो। आ प्रश्न जे छे ई आपने एक वाक्यमां जे छे ए पूछाय छे કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો કે વોર્ન હેસ્ટિંગ છે એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો। તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયા। એટલે કે આ જે ભારતમાં પ્રથમ વોર્ન હેસ્ટિંગ જે છે એ પ્રથમ ગવર્નર જનરલ બન્યો એ સમય દ્વારા એ સમયમાં મરાઠાઓ સાથે જે એમને વિગ્રહ થયો એ પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે द्वितीय मैसूर विग्रह जे छे ए पहेला जोवा मळ्या हता। आ बन्ने सत्ताओनो एक साथे सामनो करता ईस्ट इंडिया कंपनीनी मुश्केलीओ वधी। एटले के आ गवर्नर जनरल हता ए बन्ने कंपनीना जे छे ए साम आ कंपनीना लोको जे छे ए सामनो करता हता। एना कारणे कंपनीनी दिवसेने दिवसे मुश्केलीओ छे ए वधवा लागी हती। वॉर्न હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્ન વોર્લિસ આવ્યો। એટલે કે વોર્ન હેસ્ટિંગ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો કે વોર્ન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્ન વોર્લિસ નામનો જે વ્યક્તિ જે છે એ આવ્યો। તેના સમયમાં મૈસૂરના વાઘ, આ પણ પ્રશ્ન જે છે એક વાક્યમાં ખાલી જગ્યામાં વિકલ્પમાં પૂછાય છે કે એના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। એટલે કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા કોણ હતા? તો કે ટીપુ સુલતાન। તો કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી। એટલે કે ટીપુ સુલતાન જે છે એમની સાથે જે છે એ ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, તો એમને હરાવવા માટે શું કરવામાં આવ્યું? તો કે ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામ આ બંનેની જે છે એ મદદ માંગી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર, એટલે કે બંને લોકોએ એમની મદદ કરી। એના કારણે મૈસૂરના જે આપણે ખાસ કરીને ત્રીજો મૈસૂર વિગ્રહ થયો એમાં ટીપુ સુલતાન જે છે એની હાર થઈ, તેની સંધિ સ્વીકારવાની ફરજ પડી, એટલે કે એમના નિયમો જે છે એ પાળવાની એમને ફરજ પડી હતી। આમ કોર્ન વોર્લિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો, એટલે કે ત્રીજો વ્યક્તિ જે છે એ ગવર્નર જનરલ તરીકે આવ્યો છે જ્હોન શોર તરીકે। તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી થઈ। એટલે કે જે ત્રીજો ગવર્નર જનરલ આવ્યો એણે જે તટસ્થતાવાદી નીતિ અપનાવી હતી એના કારણે શું થયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ વધે છે તો બીજી બાજુ શું થાય છે કે બીજી બાજુ મરાઠાઓ જે છે એ વધારે પ્રમાણમાં શક્તિશાળી બન્યા। આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસલીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી। એટલે કે એવી રીતે જે છે કે ભારતમાં જે છે એ ગવર્નર જનરલ વેલેસલીની માથે જે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી, એટલે કે વેલેસલીએ જે છે ભારતમાં સર્વોપરી બનાવવા માટેની સંપૂર્ણ જવાબદારી એના માથે આવી। આ માટે વેલેસલીએ શું કર્યું? તો કે વેલેસલીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી અને સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે પ્રમાણે, એટલે કે વેલેસલીએ જે છે કે વેલેસલીએ સહાયકારી યોજનાની શરતો જે છે, તો કે કઈ કઈ શરતો છે શું અને કઈ કઈ મૂકી દીધી? તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજનાનો સ્વીકારનારને રાજ્ય આપશે, આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે, ત્યાર પછી તેના બદલામાં યોજના સ્વીકારનારને રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતા પ્રદેશ છે એ અંગ્રેજોને આપવાનો, ત્યાર પછી કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ એ સંધિ કરી શકશે નહીં, ત્યાર પછી રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ ફરજિયાત રાખો, ત્યાર પછી અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખો નહીં। તો આવી રીતે જે છે કે એમને જુદી જુદી જે છે આ સહાયકારી અપનાવી અને એના કારણે ભારતમાં એ પોતાનો જે છે સત્તા જે છે એ સ્થાપવા માટે એ લોકો જે છે એમણે પ્રયત્ન કર્યા। આ એમની જે સહાયકારી યોજના હતી એ એક મીઠા ઝેર સમાન હતી, કે આપણા ભારતમાં પગપેસારો વધારે કરવા માટે, મજબૂત બનાવવા માટે જે છે એ વધારે એમાં જોયું કે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી। આ યોજનાનો અમલ કરી વેલેસલીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા, એટલે કે આ યોજના જેણે અપનાવી જેના કારણે વેલેસલીએ ઘણા બધા વિસ્તાર જે હતા, ઘણા બધા પ્રદેશો હતા એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા હતા।
ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું જેને તેને ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર કરતા કંપનીએ નિઝામને સાથે મેળવી મૈસૂર ઉપર આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ, એટલે કે ચોથા વિગ્રહ જે થયો એમાં ટીપુ સુલતાન જે છે એ મૃત્યુ પામ્યો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે એલે હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. એટલે કે વેલેસ્લી પછી પણ ગવર્નર જનરલમાં કોઈ આવ્યું હોય તો કે એ છે હેસ્ટિંગ. એમણે શું કર્યું તો કે એમણે નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમણે અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોચ્ચ સત્તા સ્થાપી હતી. આમ વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આ પ્રશ્ન પણ જે છે એ પૂછાય છે, વિલિયમ બેન્ટિંગ છે એ અન્ય ગવર્નર જનરલની સરખામણા કેવો સ્વભાવ ધરાવે છે, તો કે ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારમતવાદી કાર્યો પણ કર્યા હતા. ત્યાર પછી જોઈએ કે ભારતના ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું, ડેલહાઉસી. ઈસવીસન 1848માં તે ઉગ્ર સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત ઝપટી અને ખાલસા નીતિ અપનાવી. આ ખાસ જે છે એક વેલેસ્લી સહાયકારી યોજના અપનાવી, તો એવી જ રીતે ડેલહાઉસી છે એટલે જીત ઝપટી અને ખાલસા નીતિ જે છે એ અપનાવી હતી. જો એમાં ડેલહાઉસીની ખાલસા નીતિ આપણે જોઈએ કે યુદ્ધ દ્વારા ખાલસા, તો એમાં પંજાબ અને પેંગ. ત્યાર પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્યના ખાલસા, તો એમાં સતારા, જેતપુર, સંબલ, ઉદયપુર, ઝાંસી, બગાત ને નાગપુર. ત્યાર પછી ગેરવહીવટના બહાના નીચે ખાલસા, તો એ છે અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા, તો કે નિઝામનો વરાળ પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા, તો કર્ણાટક અને રાજ્ય. તો આવા રાજ્યો હતા એમાં એમણે ખાલસા નીતિ જે છે એ અપનાવી અને આ રાજ્યો પોતાના વશમાં કરવા લાગ્યા હતા. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, આ પણ પ્રશ્ન પૂછાય છે. ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. એટલે કે ડેલહાઉસી ઘણા બધા સુધારાઓ પણ કર્યા હતા. તો કે કઈ કયા, તો ભારતમાં પ્રથમ રેલવે જે છે એ 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ. ત્યાર પછી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર થયા, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરવા દઈ વગેરે, વિધવા પુનર્વિવાહ અને બાલ લગ્ન ઉપર પણ પ્રતિબંધ સારા તેના સમયમાં પસાર થયા. એટલે કે એ સુધારાવાદી તરીકે પણ ડેલહાઉસી છે એ ઓળખાય છે. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો અને અસંતોષને અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપે બહાર. તો આવી રીતે જે છે કે એ ભારતમાં કંપની શાસનનો વિકાસ જે છે એની શરૂઆત.